મિત્રો ધોરણ આઠ વિશે હિન્દી વિષ્યાંગ પાઠ બે કચ્છ કિ શેર કચ્છનો પ્રવાસ કે અહીં પાઠની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કચ્છનો પ્રવાસ કરીશું કે જેમના લેખક છે શ્રી હરેશ ધોળકિયા હરેશ ધોળકિયા દ્વારા અહીં આપણને કચ્છના કેટલાક વિવિધ વિસ્તારોનું ફરવાલાયક જે સ્થળો છે કચ્છની અંદર એનું વર્ણન કરેલું છે તો જોઈએ પેલા પાઠની માહિતી કચ્છ નિવાસી હરેશ ધોળકિયા અધ્યાપક છે એ કચ્છના રહેવાસી એવા હરેશ ધોળકિયા જે આપણા પાઠના લેખક છે જ્યાં આપણને ફોટો પણ આપેલો છે એ ત્યાંના શિક્ષક હતા શિક્ષકત્વ આપકી પહેચાન બન ગઈ અને શિક્ષકત્વ એમની ઓળખ હતી પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ કે બહુચેતીન વિંગ્સ ઓફ ફાયર પુસ્તક આપને ગુજરાતી ભાષામાં અનુવાદ અગણપંખ શિક્ષક શીખ્યા કે જે હરેશ ધોળકિયા છે આપણા પાઠના લેખક એમણે પૂર્વ રાષ્ટ્રપતિ જે એ અબ્દુલ કલામ છે એમનું ખૂબ જ જાણીતું એવું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર એને ગુજરાતીમાં અનુવાદ કરી અને અગણપંખ નામ આપેલું હતું શિક્ષણ કાર્ય કે આપ કે અનુભવ સંશોધાત્મક લેખન કાર્ય તથા પત્રકારત્વ આપ કે લેખક કે ક્ષેત્રે કે શિક્ષણ કાર્યમાં પોતાના અનુભવો નવું નવું સંશોધન કરી લેખન કાર્ય કરવું અને પત્રકારત્વ એ એમના લેખનનો વિસ્તાર છે કચ્છ મિત્ર મેં આપ સુરાખ સુરખાબ સ્તંભ અંતર્ગત લેખતે કે કચ્છ મિત્રમાં તે સુરખાબ સ્તંભ અંતર્ગત એમને ખૂબ જ લખેલો છે આપકા સર્જનકાર્ય અંગદનો પગ અંગદનો પગ ચારસો ટકા આનંદ તથા શિક્ષણ સંબંધી સાહિત્ય એક લોકપ્રિય કે એમનું સર્જન કાર્યમાં અંગદનો પગ ચારસો ટકા આનંદ એ શિક્ષણ સંબંધી સાહિત્ય ખૂબ જ લોકપ્રિય છે પ્રસ્તુત એકાઇમે આપને કચ્છ કા પરિચય કરાને કા પ્રયાસ ક્યાંય કે વાતની અંદર પાઠની અંદર આપણને કચ્છનો પરિચય કરાવ્યો છે જીસે કચ્છ એવમ ઈર્દ ગિર્દ કે દર્શનીય સ્થાનો કા પરિચય કરાય અને કચ્છની સાથે એની આસપાસ રહેલા કેટલાક જોવાલાયક સ્થળો છે એનો પણ આપણને અભ્યાસ કરાવેલો છે ઈસ ઇકાઈ મેં આપણી આદર આપણી વિરાસત કા સંરક્ષણ દેશપ્રેમ આદિ મૂલ્યો વિકસિત ક્યાં ગયા કે પાઠની અંદર આપણા સંસ્કૃતિ પ્રત્યેનો આદર ભાવ પોતાની વિરાસત જે આપણને મળી છે એનું રક્ષણ કરવું દેશ પ્રેમ વગેરે મૂલ્યોને વિકસિત કરેલા છે આપકી રચના કચ્છ યાત્રા કાવા ભાવાનુવાદ પ્રસ્તુત એની આપણને જે પાઠ આપેલો છે એ કચ્છ યાત્રામાંથી લીધેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે ચિત્રો આપેલા છે કે જે અહીં પક્ષીઓ છે એ સરોવરમાં નાહી રહ્યા હોય તે અને અહીં રણ વિસ્તાર કચ્છ રણ માટે ખૂબ જ જાણીતું છે તો ત્યાં ઊંટ દ્વારા જતા હોય એવા વ્યક્તિઓનો માલસામાન એવું આપણને દેખાય છે તો અહીં ચિત્ર ઉપરથીને જ આપણને કચ્છની શેર છે એ શરૂઆત થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પાઠની શરૂઆત કરીએ તો આપણા પ્રવાસની શરૂઆત કરતાં વિશાળ ભારત મેં અનેક દર્શનીય પ્રાંતે કે આ વિશાળ ભારતની અંદર અનેક જોવાલાયક સ્થળો પ્રદેશો પ્રાંત પ્રાંત એટલે પ્રદેશ પ્રદેશો છે આ ભારત ખૂબ જ વિશાળ છે અને એ વિશાળ ભારતની અંદર ઘણા જોવાલાયક સ્થળો છે સબકા અપના મહત્વ એમ સૌંદર્ય બધાનું બધા જોવાલાયક સ્થળોનું કંઈક મહત્ત્વ તેમજ સૌંદર્ય સુંદરતા રહેલી છે ગુજરાત ઉન્મેસે એક અનૂઠા રાજ્ય ગુજરાત તેમાંથી એક અનોખું રાજ્ય છે કે જેટલા પ્રદેશો છે એમાંથી ગુજરાત કંઈક અલગ પડતું રાજ્ય છે ગુજરાત મેં એક વિશેષ જિલ્લા હૈ અને ગુજરાતમાં એમાં એક વિશેષ જિલ્લો છે કચ્છ જિલ્લાનું નામ શું છે કચ્છ જો ગુજરાત અત્યંત રમણીય પ્રદેશ છે જે ગુજરાતનો ખૂબ જ રમણીય કે મનને ગમે એવો આનંદ આપે એવો એ પ્રદેશ છે યાત્રીઓ કે લીએ કચ્છ આકર્ષણ કા કેન્દ્ર યાત્રીઓ એ મુસાફરો માટે પ્રવાસીઓ માટે આ કચ્છ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે ઇસકા પ્રમાણિક મહત્ત્વ બી કમ નહીં એનું પુરાણિક પુરાણોમાં પણ મહત્ત્વ કંઈ ઓછું છે નહીં અનેક દર્શનીય સ્થળો કે વૈવિધ્ય કે કારણે ઈસે મ્યુઝિયમ કહી શકતી કે ત્યાં ઘણા બધા કચ્છની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો હોવાના કારણે તેને આપણે મ્યુઝિયમ કે આપણી ભાષામાં સંગ્રહાલય પણ આપણે કહી શકીએ છીએ આમ કચ્છની અંદર અનેક જોવાલાયક સ્થળો છે પુરાણો પ્રાચીનથી તેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો આપણે આગળ પાઠ જોઈએ કચ્છમાં પ્રવેશ કરતા અમે રેગિસ્તાન કે દો સ્વરૂપ દેખને તો વિદ્યાર્થી મિત્રો કચ્છમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આપણો પ્રવાસ આગળ વધે છે તો કચ્છમાં પ્રવેશ કરતાં કરતા રેગિસ્તાન રેગિસ્તાન રણ પ્રદેશના બે સ્વરૂપો જોવા મળે એક છોટા રેગિસ્તાન ઓ દૂસરા બળા રેગિસ્તાન કે એક નાનો રણ પ્રદેશ અને એક મોટો રણ પ્રદેશ આમ બે આપણને રણ પ્રદેશના ભાગ જોવા

કંઈક વિશેષ પ્રકારનું એ રેગિસ્તાન એટલે કે રણ પ્રદેશ છે અત એટલે એ અનૂઠા રેગિસ્તાન છે એટલે આ કંઈક અનોખું રેગિસ્તાન છે જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ચિત્રમાં જોઈએ તો કેટલા ઊંટ છે એ રણ પ્રદેશમાં વધારે જોવા મળે અને રણ પ્રદેશની આપણે કલ્પના કરીએ તો આપણને શું નજરમાં આવે કે રેતીવાળો ભાગ પણ અહીં જે કચ્છમાં આપણે જ્યારે પ્રવેશ મેળવીએ છીએ અંદર જઈએ છીએ તો બે રણ પ્રદેશ જોવા મળે પણ બે રણપ્રદેશ નાનું અને મોટું રણપ્રદેશ એમાં ક્યાંય રેતી જોવા મળતી નથી એટલે બીજા રણ પ્રદેશો કરતાં બીજા રેગિસ્તાન પ્રદેશો કરતાં કંઈક અલગ પ્રકારનું આ રેગિસ્તાન જોવા મળે છે સામાખ્યાલિકો હમ કચ્છ કા પ્રવેશ દ્વાર કહી શકાય એ એમના ગામનું નામ હશે કે તેને આપણે કચ્છનો પ્રવેશ દ્વાર કહી શકીએ છીએ ત્યાંથી આપણે કચ્છમાં અંદર પ્રવેશ મેળવીએ છીએ

કે ત્યાં સામાખ્યાલથી ઉત્તર દિશામાં આપણે આગળ વધી ગયા છીએ તો ત્યાં રાપર અને ધોળાવીરા પહોંચતા જ આપણી ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ એવું મોહેજાદડાનું આપણને સ્મરણ થાય આપણને યાદ આવે તો અહીં બાજુમાં એનું ચિત્ર આપણને બતાવવાનો પ્રયાસ કરેલો છે એટલે એ જોતાં આપણને કંઈક આપણે આપણા પ્રવાસમાં જ આગળ વધી રહ્યા છીએ એ સ્થાન પાંચ હજાર વર્ષ કે અવશેષો કહે છે કે આ સ્થળ છે જે મોહેજો દળ એ પાંચ હજાર વર્ષ પહેલાંનું સ્થળ છે એ પહેલાના અવશેષો ખૂબ જ જૂનું એ સ્થળ છે ખૂબ જ જોવાલાયક એ સ્થળ જોવા મળેનો એક ભાગ છે ઈસ પ્રાચીન નગરી કે દર્શન સે હમ ચકિત રજા આવું ખૂબ જ જૂનું એટલે કે પાંચ હજાર વર્ષ પહેલાંનો જે નજારો છે એ જોતાં જ આપણને આશ્ચર્ય પામી જતા હોઈએ છીએ અમે પ્રાચીનતા કે આધુનિકતા કે દર્શન એ ખૂબ જ પ્રાચીન હોવા છતાં એમાં આપણને કંઈક આધુનિકતાનો ભાસ થાય છે આધુનિકતા જોવા મળે છે તો ત્યાંથી આપણે એ ધોળાવીરા મોહેજો દોડો જોઈ લીધું છે અને ત્યાંથી આપણે આગળ વધીએ છીએ તો ત્યાંથી આગળ વધતા આપણે હવે સામાખ્યાળીથી ઉત્તર દિશામાં ગયા હતા તો ત્યાંથી સામખ્યાળી છે પશ્ચિમ કી યાત્રા કરતા ભચાવ નજર આવતા હવે સામખિયાળીથી આપણે ધોળાવીડા અને રાપડપુ ફરી લીધું છે તો ત્યાંથી હવે આગળ પશ્ચિમ દિશા તરફ આગળ વધીએ તો ત્યાં ભચાવ આપણને જોવા મળે જો બડા ગાંવે જૈસનગર એ ખૂબ જ મોટું શહેર છે વે ગાંધીધામ ઔદ્યોગિક કારખાના આવકાશે અને ત્યાંથી આપણે ગાંધીધામ જઈએ છીએ કે જ્યાં ખૂબ જ આધુનિક કારખાનાઓનું શહેર છે ત્યાં પહોંચીએ છીએ યા સિંધી પ્રજા પાકિસ્તાનસે આકર્ષ થઈ હોય કે અહીં છે એ સિંધી પ્રજા છે એ ગાંધીધામની અંદર એ પાકિસ્તાનથી આવી અને સ્થાયી થઈ હતી ગાંધીધામ આદિપુર તથા ગોપાલપુરી ઉદ્યોગો કે કારણે વિકસિત હોવા દેખાઈ દે કે ગાંધીધામ છે એ આદિપુર અને ગોપાલપુરી ઉદ્યોગોના કારણે એ ખૂબ જ વિકાસ થયેલો આપણને જોવા મળે છે આદિપુર મેં ગાંધી સ્મૃતિ કા સ્થાન પાસી કંડલા બંદર કા બળા મહત્વ કે આદિપુરની અંદર ગાંધી સ્મૃતિ ગાંધીજીની સ્મૃતિ એની યાદગીરીનું સ્થાન તથા એની પાસે રહેલું કંડલા બંદર ખૂબ જ મહત્ત્વનું અને આ બંને સ્થળો છે એ ખૂબ જ જોવાલાયક સ્થળો છે કંડલા કા વિકાસ ય પ્રજા કે લી મહત્વપૂર્ણ કે કંડલા બંદરનો વિકાસ છે એ ત્યાંની પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કે કંડલા બંદર ત્યાંના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે બંદર એટલે શું બંદરગાહ એટલે શું તો કે ત્યાં સ્ટીમ્બર કે મોટા મોટા જહાજો દ્વારા બીજા કોઈ શહેરોમાંથી બીજા કોઈ દેશોમાંથી કે ઉદ્યોગો માટેનો કાચો માલ લાવે છે અને આપણા દેશમાંથી પાકો માલ તૈયાર થઈ અને જાય છે અથવા તો એ વેપાર જગત માટે ગયા છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે કે ત્યાં એ મોટા મોટા જહાજો કે સ્ટીમરો દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં વેપાર છે એ શક્ય બને છે અને વસ્તુઓની આપલે એ આદાન પ્રદાન વસ્તુઓનું ત્યાંથી કરવામાં આવે છે એટલે ત્યાંના લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ રોજગારી આપે છે અને જેના કારણે એ કંડેલાનો વિકાસ એ ન્યા વસ્તી પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો કંડેલા બંદરે આપણે અટકીએ છીએ અને ત્યાર પછીનો પ્રવાસ હવે પછીના વિડીયોમાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલો પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ નીચે લખેલા પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે યહાં નગર જેસા એક કે કે આપણે પાઠમાં જોયું નગર જેવું શહેર જેવું લાગતું મોટું ગામ કયું હતું એ લખવાનું છે છે ત્યાં બીજો કંડલા ક્યાંય કંડલા શું છે એ કહેવાનું છે ત્રીજું સામખ્યાલિકો કચ્છ કા ક્યાં કહી શકાય સામખ્યાળીને કચ્છનું શું કહી શકાય એ કહેવાનું છે ચોથો પ્રશ્ન છે ગાંધીધામ મેં કિસ પ્રજા પાકિસ્તાન સે આકર ભસ ગઈ કે ગાંધીધામની અંદર કઈ પ્રજા આવી પાકિસ્તાનથી આવીને રહેવા લાગી હતી પાંચમું છે ગાંધી સ્મૃતિકા સ્થાન કાં ગાંધી સ્મૃતિનું સ્થાન છે ક્યાં છે એ આપણે કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ આપણે સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે